મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે તમામ પક્ષોના ઉમેદવારોની નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ થઈ બસો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે નોમિનેશનની સમય મર્યાદા ઓગણત્રીસ ઓક્ટોબરે પૂર્ણ થઈ છે તે જ સમયે ઘણા અસંતુષ્ટ નેતાઓએ બળવો કર્યો પરંતુ અંતિમ ક્ષણે પોતાની ઉમેદવારી નોંધાવી હતી આ વખતે શિવસેના અને એનસીપીમાં બળવાને કારણે છ મોટી પાર્ટીઓ મેદાનમાં છે આ જ કારણ છે કે ત્યાં બળવાખોરોની સંખ્યા સૌથી વધુ જોવા મળી રહી છે રાજ્યમાં લગભગ દરેક સીટ પર બળવાખોર નેતાઓની ઉપસ્થિતિ નજરે પડી રહી છે તો બીજી તરફ મહાયુતિમાં સીટ વહેંચણીની ફોર્મ્યુલાને આખરી ઓપ આપતા તમામ પક્ષોના નેતાઓએ ઉમેદવારી કરી છે અહેવાલ અનુસાર ભાજપના એકસો અડતાલીસ નેતાઓ એકનાથ શિંદેની શિવસેનાના ઇઠ્યોતેર અજીત પવારની એનસીપીના એકાવન નેતાઓએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી તે જ સમયે મહાવિકાસ અઘાડી કોંગ્રેસે એકસો પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતારી સ્પષ્ટ કર્યું કે તે મહાવિકાસ અઘાડીમાં મોટા ભાઈ છે આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ ઉમેદવારોની ફાળવણીમાં સો બેઠકો મેળવવા માટે શરૂઆતથી જ મહેનત કરી હતી પરંતુ તેઓ ત્યાં પહોંચી શક્યા ન હતા હવે બધાની નજર ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ એટલે કે 4 નવેમ્બર પર છે વાસ્તવમાં અતખતે 7995 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે જ્યારે છેલ્લા દિવસે 4996 ફોર્મ ભરાયા હતા દેખો આપને કઈસા ઉનકા કલેબી ફોર્મ કસે હેલિકોપ્ટર સે જા રહેતે હૈ ઉનમે ઓર સીટ કા ડિસ્ટ્રિબ્યુશન અભી ભી હુઆ નહીં હૈ અભી ભી બહોત سارے ઇશ્યુ હૈ મહાયુતી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી છે બંને પક્ષો બે હાજર ઓગણીસ ની વિધાનસભા ચૂંટણી કરતા ઓછી બેઠકો પર લડી રહ્યા છે ગત વખતે ભાજપે એકસો ચોસઠ બેઠકો પર તો કોંગ્રેસ એકસો ને સુડતાલીસ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા પરંતુ આ વખતે મહારાષ્ટ્રની તમામ રાજકીય પાર્ટીઓના સમીકરણો બદલાયા છે માટે જ બેઠકોમાં ફેરફાર જોવા મળે છે આ બધા સિવાય મહાયુતિમાં આ વખતે ભાજપે ચાર અને શિવસેના શિંદે સાથી પક્ષો માટે બે બેઠકો છોડી છે બીજી તરફ એમઇએના નાના સહયોગીઓ આ વખતે કુલ નવ બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી